वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराज ने जय। स्वामीनारायण मंदिर लोया धाम फ्लोरिडा नी अंदर बिराजी ने आपने बधाई ने दर्शन आपता एवा वाला वाला हरिकृष्ण महाराज ठाकुर जी महाराज अपना मोक्षना दाता जेना आधारे अपनी आध्यात्मिकता अपनो आध्यात्मिक जीवन छे एवा पड़े पड़े अपनी मोक्षनी चिंता करता मोक्षना मार्गे आपने चलावता एवा दिव्य रूपे सदाए आपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्यपाद गुरुजी, आप सर्वे संतो भक्तो बधाई ने खूब हेतथी जय स्वामीनारायण। आजनी युवा सभा एनी अंदर सौथी पहला आजनु आपणु वचनामृत गरडा मध्यनु 61मुं वचनामृत नियम निश्चय अने पक्षनु महाराजना प्रसादीना शब्दों सौथी पहला आपणे वांचीशुं। एनी अंदर महाराज पूज्यपाद गुरुजी जेवुं आपणने समजावशे એવું આપણે સમજવા પ્રયત્ન કરીશું, આપણા જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવંત 1881ના શ્રાવણવદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડામધ્ય દાદા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઉગમની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। મહારાજનું જેવું આ વચનામૃતની અંદર વર્ણન છે એવું મહારાજનું સ્વરૂપ આપણે વિચારીએ અને આપણા હૃદયની અંદર જોવા માટે પ્રયત્ન કરીએ। મહારાજ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, દાદા ખાચરના દરબારની અંદર મહારાજ બિરાજમાન છે અને દેશ દેશના હરિભક્તો અને પરમહંસો બધાએ મહારાજની સન્મુખ સભાની અંદર બેઠા છે। આપણે પણ એ જ સભાના એક પાર્ટ બનીએ, આપણે પણ એ સભાની અંદર પાછળ બેઠા છીએ અને મહારાજના દર્શન કરીએ છીએ। મહારાજ જે જે વાતો કરે છે એને પણ આપણે શ્રવણ કરીએ છીએ, એવી રીતે આપણે આગળની વાતો મહારાજ જે આ વચનામૃતની અંદર કહે છે એનું શ્રવણ કરીશું। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય। તે ત્રણ વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાડે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે, અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય, અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો। તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો। એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય। સૌથી પહેલાં આ વચનામૃતની અંદર મહારાજે આ એક મુદ્દો આપણને કીધો છે જે આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી છે, અને સત્સંગી માત્રને આ ત્રણ અંગ જે મહારાજે કીધા નિયમ નિશ્ચય અને પક્ષ, એ ત્રણેય વાના સત્સંગી માત્રના જીવનની અંદર હોવા જોઈએ। કારણ કે આપણે આપણી જાતને કદાચ મોટા ગણતા હોઈએ, સારા સત્સંગી ગણતા હોઈએ, પણ શ્રીજી મહારાજના મતે શ્રીજી મહારાજના હૃદયની અંદર આપણું શું સ્થાન છે, આપણને ભગવાન પાકો સત્સંગી કહેશે કે કેમ, એ આપણે જોવું હોય તો આ વચનામૃતના આધારે જેમ શ્રીજી મહારાજે કીધું છે તેમ નિયમ નિશ્ચય અને પક્ષ જો આપણા જીવનની અંદર દ્રઢ હશે તો જ મહારાજના હૃદયની અંદર મહારાજની યાદીમાં આપણે પાકા સત્સંગી તરીકે હોઈશું। જો આમાંથી આપણે જેટલી કાચપ હશે તો એટલું જ સ્થાન આપણું મહારાજના હૃદયની અંદર ઓછું હશે। કહેતા દુનિયાને નજરની અંદર બીજા સંતો ભક્તો બધાના નજરની અંદર આપણે સારા સત્સંગી કહેવાતા હોઈશું, પણ શ્રીજી મહારાજના હૃદયની અંદર આપણે
જેટલા આ લોકની અંદર કહેવાતા હોઈશું એટલા કદાચ સત્સંગી ના પણ હોઈએ. આપણે બધાએ અંતરદૃષ્ટિ કરીએ, આપણા જીવનની અંદર વિચારીએ, આપણું પોતાનું જીવન એનું એનાલિસિસ કરીએ કે મારી અંદર મહારાજે જે જે નિયમ કીધા છે, શિક્ષાપત્રીમાં કીધા છે, નંદ સંતોએ પોતાના કીર્તનોમાં કીધા છે, અત્યારના પ્રગટના સદગુરુ સંતો આપણને વારે વારે કથાવાર્તા દ્વારા પણ આપણને જણાવતા હોય છે, અને બધાએ જે મહારાજના આપેલા નિયમો એ બધાનું આપણને વારે વારે અનુસંધાન અપાવતા હોય છે, તો આપણે આપણા જીવનની અંદર વિચારીએ કે હું કયા નિયમની અંદર પાછો પડું છું, અથવા તો કયો નિયમ મારાથી વ્યવસ્થિત મહારાજની આજ્ઞારૂપી નિયમ પડતો નથી. મને સંતો વારંવાર કહે છે, હરિભક્તો મને નિયમ યાદ કરવા માટે વારંવાર રોકે ટોકે છે, તેમ છતાં હું કયો નિયમ નથી પાડી શકતો. એ આપણે આપણા જીવનની અંદર વિચારીએ અને એ જે ખોટ છે એને આપણે પૂરી કરીએ. વાલા ભક્તો, આપણે આ રેગ્યુલર જે કથા કરતા હોઈએ કથા નથી, આ યુવા સભા છે, આપણા જીવનના ઘડતર માટે છે. તો આપણે આ વચનામૃતની અંદર મહારાજ પૂજ્યપાદ ગુરુજી સંતો આપણને જે સમજાવે એ આપણે આપણા જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં નિયમ, તો મહારાજે ત્રણ વાનાની વાત કરી, એમાં સૌથી પહેલાં નિયમ કીધું. તો મહારાજના મતે જે હરિભક્ત મહારાજે આપેલા નિયમો એને બરાબર દ્રઢપણે પાડતા હોય એ જ હરિભક્ત પાકો સત્સંગી છે. મહારાજના સમયની અંદર સંતો ભક્તો ઘણા બધા કષ્ટ સહન કરીને, ઘણા બધા દુઃખો સહન કરીને પણ ભગવાને આપેલા નિયમો સારધાર પાડ્યા છે અને મહારાજનો રાજીપો મેળવ્યો છે. આપણે આપણા જીવનની અંદર વિચારીએ, આજના યુગ પ્રમાણે વિચારીએ જોઈએ તો આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણને તો એ નંદ સંતોએ ભોગવેલા દુઃખો કે મહારાજ સમકાલીન હરિભક્તોએ ભોગવેલા દુઃખો એ માયેલું આપણા જીવનમાં તો કાંઈ જ જોવા ના મળે આપણને. માત્ર ને માત્ર આપણી પોતાની ગાફલાઈ કે આળસ અને પ્રમાદ એને કરીને જ આપણે નિયમની અંદર ચૂક થતા હોઈએ છીએ. તો આજથી આ વચનામૃત શ્રીજી મહારાજના શબ્દો એને હૃદયસ્થ કરીએ અને એ મહારાજના શબ્દોને વિચારી વિચારી વિચારીને આપણે વિચારીએ કે મહારાજના હૃદયની અંદર મારે સ્થાન મેળવવું છે તો મારે ચોક્કસ મહારાજના આપેલા નિયમો કહેતા મહારાજની આજ્ઞા પાળવી જ પડશે. મેં આજે આ નિયમ લીધો છે, ભગવાન પાસે લીધો છે, હૃદયની અંદર કે પૂજાની અંદર મહારાજને પ્રાર્થના કરીને લીધો છે, મંદિરમાં જઈને મહારાજની સન્મુખ મેં આ નિયમ લીધો છે, અથવા સંતરૂપી ભગવાનના સ્વરૂપની પાસે કે એમની પાસેથી મેં નિયમ લીધો છે, તો એને હું કેટલો પાડું છું, મહારાજને સાક્ષી રાખીને ઈમાનદારીથી હું કેટલી એનામાં મહેનત કરું છું, અને કદાચ એ નિયમ મારાથી ચૂકાઈ જાય છે તો હું એનું કેટલું પ્રાયશ્ચિત કરું છું. આ બધી વસ્તુ આપણે વિચારીએ અને આપણા જીવનની અંદર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે જે આપણને નિયમ આપ્યા હોય, હું ત્યાગી છું, મને ત્યાગાશ્રમ માટેના જે જે નિયમ આપ્યા હોય, તમે સાંભળનારા બધા ભક્તો ગૃહસ્થ આશ્રમમાં છો, તમને મહારાજે જે જે નિયમ કયા હોય ગૃહસ્થ આશ્રમના ભક્તો માટેના, તો એ એ નિયમોની અંદર આપણે બધાએ ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ, ક્યાં આળસ પ્રમાદ રાખીએ છીએ, ક્યાં ગાફલાઈ રાખીએ છીએ, આ બધું વિચારી અને બધાએ આપણી ગાફલાઈ આળસ પ્રમાદ બધું છોડીને ભગવાનને રાજી કરવા, એમના હૃદયની અંદર આપણું સ્થાન મેળવવા માટે ભગવાને આપેલા તમામ નિયમો આપણે પાડીએ, એના માટે આપણે કટિબદ્ધ થઈએ. મહારાજ મોટા પુરુષો એમને પ્રાર્થના કરી હૃદયથી કે હે મહારાજ, હે ગુરુદેવ, મને મહારાજે આપેલા તમામ નિયમો, મને તમે આપેલા તમામ નિયમો એને હું સારધાર પાડી શકું એવું મને બળ આપજો, મને હિંમત આપજો અને સદાય મારી ભેળા રહેજો જેથી કરીને હું આ નિયમો પાડી શકું. આપણને મહારાજે કૃપા કરીને બહુ ઝાઝા નિયમો આપ્યા નથી, પંચવર્તમાન આદિ બહુ ઓછા નિયમો છે, નિર્વિકલ્પ ઉત્તમ હતી એ અનુસાર જોઈએ તો 11 નિયમો છે આપણી પાસે.
બહુ કંઈ ઝાઝા નિયમો હોતા નથી, એકબીજાની અંદર બધા ગણીએ તો આટલાની અંદર બધું આવી જતું હોય. તેમ છતાં જો આપણે ગાફલાઈ રાખીએ તો એ બધો વાંક આપણો છે, એનાથી મહારાજ રાજી થતા નથી. પૂર્વે મહારાજના સમયમાં અને મહારાજના સમય પછી પણ આપણા સંપ્રદાયની અંદર કેવા સંતો કેવા ભક્તો થયા કે જેમણે નિયમ રાખવા માટે પોતાના જીવનો ખપાવી દીધા, ત્યારે મહારાજ એમના ઉપર રાજી થયા છે. આજે મહારાજને આપણી પાસે એટલું બધું તો કાંઈ નથી જોઈતું, કહેતા આપણો દેહ પડી જાય એવું તો મહારાજ નથી ઈચ્છતા, પણ આપણે તો એવી પરિસ્થિતિ પણ ના હોય અને સહેજ કંઈક દુઃખ આવ્યું કે સહેજ કંઈક પરિસ્થિતિ થોડી પેલી થઈ અને તરત આપણે આપણો નિયમ મૂકી દઈએ તો મહારાજ કેવી રીતે રાજી થશે? જે સંતો ભક્તોએ પોતાના શિરને સાટે નિયમ રાખ્યા એ અને એમને જે પ્રાપ્તિ થઈ એ જ મહારાજને આપણે મેળવવા છે, તો મહારાજ આપણા માટે કંઈ ઢીલું તો નહીં જ મૂકે? કે એ વખતે પૂર્વે ભલે સંતો ભક્તોએ બધા નિયમો પાડ્યા અને એમને મેં મારું અક્ષરધામ આપ્યું, મારો રાજીપો આપ્યો, આ ભક્તો અત્યારે કળિયુગમાં છે, આ ભક્તોને અત્યારે થોડુંક મનોબળ ઓછું છે, થોડીક આળસ છે, ગાફલાઈ છે, તો હું એ ભક્તો નિયમ નહીં પાડે તો પણ હું એમના પર રાજી થયો એવું તો મહારાજને જ વિચારે. હા, આપણે મહેનત કરતા હોઈશું, હૃદયની અંદર આપણને ઈચ્છક હશે કે મહારાજને રાજી કરવા જ છે, મારે નિયમ પાડવા જ છે, અને પછી જો કદાચ ક્યારેક કોઈક સંજોગો કોઈક પરિસ્થિતિને વશ થઈને ક્યારેક કોઈક નિયમની અંદર ભંગ થાય તો મહારાજ ચોક્કસ એટલું આપણું માફ કરે, પણ એ પણ ક્યારે કે ભંગ થયેલા નિયમનું આપણે શાસ્ત્રોક્ત અથવા સદગુરુ પાસેથી એનું પ્રાયશ્ચિત લઈને એ પ્રમાણે વર્તીએ તો મહારાજ ચોક્કસ આપણા ઉપર રાજી થાય. ગામ રાણપુર પાસે ખોખનેસ છે, ત્યાંના વાનિયાની સ્ત્રી પાર્વતીબા હતા. તે શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા. તે બાઈ એક સમયે ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા. તેમણે નિયમની એકાદશીને દિવસે એવું નિયમ ધારણ કર્યું જે ખાતી વખતે તથા પાણી પીતી વખતે સામો માણસ જય શ્રી સ્વામિનારાયણ કહે તો જ અન્ન જળ લેવું, નહીંતર અન્ન જળ લેવું નહીં. જેમ આપણે નિયમ લઈએ છીએ, મંદિરમાં જઈએ, સંતોની પાસે જઈએ અથવા તો સંતો આપણે ત્યાં આવે અને સંતો કંઈક નિયમ આપે કે ભગત આજથી બહારનું જમો છો તો હવે ના જમતા, આપણે તો લોયાધામ પરિવારના ભક્તો છીએ, આવું તો હવે આપણા ભક્તોને કોઈને કહેવાનું હોય જ નહીં, પણ આપણે આપણા જીવનની અંદર અંતરદૃષ્ટિ મહારાજને સાક્ષી રાખીને વિચારીએ કે જો મને મહારાજ આવું નિયમ આપેલું છે, વર્તમાન આપેલું છે, કદાચ કોઈ કોઈ ભક્તો એવું ના વિચારે કે મને તો સંતો એવું નથી કીધું કે બહારનું ખાવાનો નિયમ તો આપ્યો નથી મને કે બહારનું નહીં જમવું, એટલે મારે તો ચાલે, તો એવા ભક્તો માટે ખાસ વિનંતી છે, એવું કોઈ માનશો નહીં, શ્રીજી મહારાજ બધા માટે આ નિયમ આપેલો જ છે, આપણા પંચ વર્તમાનની અંદર જ મહારાજે નિયમ આપેલો છે, વટલું નહીં અને વટલાવું નહીં. માટે જો બહારનું કોઈ ભક્તો ખાતા હોય તો મહારાજનું પંચ વર્તમાન રૂપી મોટી આજ્ઞા લોપીએ છે એવું ખાસ યાદ રાખજો, અને મહારાજ ગુરુજીને રાજી કરવા હોય તો 5, 10, 15, 20 મિનિટ સુધી જીવ ઉપર જેનો સ્વાદ રહે છે એ સ્વાદને છોડીને મહારાજને રાજી કરીએ, કારણ કે એ મહારાજનો રાજીપારૂપી સ્વાદ, મોટાનો રાજીપારૂપીનો સ્વાદ આ લોકના પંચ વિષય રૂપી સ્વાદ કરતાં તો ઘણો દિવ્ય અને ઘણો મહાન છે અને શાશ્વત છે, અને અંતે આપણે એ જ લેવું છે તો પછી અત્યારથી જ એની શરૂઆત કરીએ. આ ખોખનેસના પાર્વતીબા મહારાજની પાસે તો નિયમ લીધો, પણ પછી ખાલી નિયમ લેવા ખાતર નહીં પણ આજીવન છેલ્લા શ્વાસ સુધી એ નિયમ પાડ્યો. એક વખત પાર્વતીબાને કોઈ ચીજની જરૂર હોવાથી રાણપુર ગયા ને દુકાનેથી જોઈતી વસ્તુઓ લઈને પાછા ખોખનેસ આવતા હતા. રસ્તામાં ઘણી જ તરસ લાગવાથી રસ્તામાં આવતી વાવમાં ઉતરી પાણીનો લોટો ગાળીને ભરીને વાવ બહાર આવીને કોઈ માણસ આવે તેની વાટ જોઈને બેઠા. તરસ અતિશય લાગી છે, પાણી પણ
વાવ મળી ગઈ ત્યાંથી ગાડીને પાણી પણ લોટો ભરેલો છે, પણ લોટો ભરીને કોઈ માણસ ત્યાંથી પસાર થાય એની રાહ જોઈને બેઠા છે। મનોમય શ્રીજી મહારાજને તો પાણી ધરાવી દીધું છે, પણ કોઈક માણસ આવે અને હું એને જય સ્વામિનારાયણ કહું, એ વ્યક્તિ જય સ્વામિનારાયણ બોલે અને પછી હું જળ ધરાવું। મને મારા ઈષ્ટદેવ મને મારા મહારાજે નિયમ આપેલો છે, મેં મહારાજની પાસે પ્રતિજ્ઞા કરી છે કે મહારાજ હું જયશ્રી સ્વામિનારાયણ કોઈકને બોલાવીશ અને પછી અન્ન જળ મોઢામાં મૂકીશ, આવો મારો નિયમ છે, આ મારી પ્રતિજ્ઞા છે। તો અત્યારે ભલે કોઈ પણ પરિસ્થિતિ થાય, પણ મારે મારો નિયમ ચૂકવો નથી। આવું વિચારીને વાટ જોઈને બેઠા છે, ઘણી વાર સુધી વાટ જોઈ, કલાક બે કલાક વાટ જોઈ, પણ કોઈ માણસ ત્યાંથી પસાર થયું નહીં, કોઈ માણસ આવ્યું નહીં। ત્યારે પોતે વિચાર કર્યો, જે ગમે તેમ થાય પણ તોય મારે નિયમનો ત્યાગ કરવો નથી। શ્રીજી મહારાજની ઈચ્છા હોય તો દેહ રહો, અગર તો દેહ પડી જાઓ, પણ કોઈ જય સ્વામિનારાયણ ન કહે તો પાણી પીવું નથી, એમ વિચાર કરતાં કરતાં ગળું સુકાઈ ગયું ને બોલી પણ બંધ થઈ ગઈ। મૂર્છા અવસ્થા આવવાની બાકી રહી ખાલી, પણ તોય પાર્વતીબાઈ નક્કી કર્યું કે ગમે તેમ થાય પાણીનો લોટો હાથમાં જ છે, પણ તોય જળ ધરાવું નથી, જ્યાં સુધી કોઈ માણસ સામે જય સ્વામિનારાયણ બોલવાવાળો ના હોય તો જળ ધરાવું નથી। અને અંતે મૂર્છા આવી ગઈ ને પાર્વતીબા ત્યાં ઢળી પડ્યા। મહારાજ દિવ્ય રૂપે ત્યાં તરત પ્રગટ થયા, મહારાજે દર્શન દીધા અને મહારાજ દર્શન આપ્યા અને મહારાજે પૂછ્યું કે તમે તમારા નિયમનો કેમ ત્યાગ કરતા નથી, તમારો પ્રાણ જતો રહેશે, માટે પાણી પી લો। પાર્વતીબા કહે છે, મહારાજ તમારી પાસે નિયમ લીધો, એનો ત્યાગ કેવી રીતે કરવો? આ દેહનો ત્યાગ થાય એ તો પોસાશે, પણ તમારો આપેલો નિયમ, તમારી પાસે લીધેલો નિયમ, એનો ત્યાગ એ મને મંજૂર નથી મહારાજ। આવી રીતે મહારાજને પણ પાર્વતીબા પોતાના નિયમની દ્રઢતા બતાવે છે, અને ત્યાં જ પછી પાર્વતીબાના પ્રાણ છૂટી ગયા। મહારાજ પાર્વતીબા ઉપર અતિશય પ્રસન્ન થયા। કેવું મોટું ભાગ્ય હોય તો મહારાજ હાજર હોય, મહારાજના દર્શન થતા હોય પ્રત્યક્ષ, અને પોતાનો દેહ છૂટે, એવું ભાગ્ય તો કોઈને જોઈતું હોય, માગે તોય ના મળે, એવું ભાગ્ય પાર્વતીબાને મળ્યું, એમના પર શ્રીજી મહારાજનો કેટલો રાજીપો હશે। પછી તો મહારાજ એમને પોતાના ધામમાં લઈ ગયા, પણ તે પહેલાં કોક વટેમાર્ગ ત્યાંથી નીકળ્યો અને આ બાઈને ત્યાં મરણ પથારીએ પડેલા જોયા, અને પોતે પાણી પીવા માટે આવેલો, એને આશ્ચર્ય થયું અને જોયું, ત્યાં પૂછ્યું કે તમે કોણ? ત્યાં તો મહારાજ ત્યાં હતા, મહારાજે કીધું કે હું તો ભગવાન સ્વામિનારાયણ છું અને આ પાર્વતીબા અમારા એકાંતિક ભક્ત હતા, એમને તરસ લાગી હતી પણ એમને આવો નિયમ હતો એટલે એમને પાણી પીધું નહીં, અને અત્યારે હું એને એમના આત્માને મારા અક્ષરધામની અંદર લઈ જાઉં છું। આમ કહીને મહારાજે એમને કીધું કે ખોખરેશના છે ને એમને ત્યાં જઈને તમે સમાચાર આપો કે જેથી કરીને એમના પરિવારજનો એમની અંતિમ સંસ્કાર આદિક વિધિ કરી શકે। આમ કહીને મહારાજ ત્યાંથી દિવ્ય રૂપે અદ્રશ્ય થઈ ગયા, અને પેલો પાણી પીવા આવેલો માણસ, એને તો ભગવાનના દર્શન થયા હોય, પોતાની આંખ સામે જોયું અદ્રશ્ય થતા, એને અહોભાવ થયો અને તરત ખોખનેસ ગયા અને પાર્વતીબાના પરિવારજનોને સમાચાર આપ્યા। પણ કહેવાનો અર્થ કે પોતાના પ્રાણ છૂટી જાય એવો આપતકાળ હતો, તો પણ પાર્વતીબાએ પોતાનો નિયમ ના છોડ્યો। આપણે તો પ્રાણ નાશ થાય એવો કોઈ આપતકાળ ના હોય, થોડું જ પરિસ્થિતિ થઈ હોય અને એ પણ ચાલી જાય એવું હોય તો પણ આપણે એને આપતકાળ ગણીને ઘણા બધા ભગવાનના આપેલા નિયમો એનો ત્યાગ કરતા હોઈએ છીએ। આજથી આ વચનામૃતની અંદર મહારાજે આપણને જગાડ્યા છે, તો આપણે જાગીએ, મહારાજનો કોઈ નિયમ આપણે ચૂકીએ નહીં એવા
આપણે કટિબદ્ધ થઈએ. આગળ મહારાજ કહે છે કે હવે નિયમ તો દ્રઢપણે પાડતો હોય, કોઈ દિવસ ત્યાગ ન કરે, અને બીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય એ પણ અતિશય દ્રઢપણે હોય. કોઈ પણ સંશય નાખવા આવે ભગવાનના નિશ્ચયની અંદર તો પણ એનો નિશ્ચય મોડો પડે નહીં, અને ક્યારેય ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ સુદ્ધા થાય નહીં. આવું મહારાજને આપણી પાસે કરાવવું છે, એટલા માટે જ મહારાજે અહીંયા આપણને કીધું છે આ ત્રણ વાના રાખવાનું. આપણે પાકા સત્સંગી થવું છે તો ચોક્કસ આ મહારાજની આજ્ઞા આપણે પાડવી જ જોઈશે. મહારાજનો નિશ્ચય, મહારાજની નિષ્ઠા એ તો આપણો પ્રાણ છે, કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું કે આપણે જેમ નાનપ મોટપ આ સત્સંગની અંદર સમજીએ છીએ એમ નાનપ મોટપ નથી, પણ નિશ્ચય કરીને અને આજ્ઞા પાડવે કરીને છે. આજ્ઞા પાડીએ એમાં નિયમ આવી ગયો, અને નિશ્ચય એટલે મહારાજનો સ્વરૂપની અંદર ક્યારેય પણ નિશ્ચયની અંદર અનિશ્ચયના ઘાટ ના થાય એ આપણો નિશ્ચય. કે કદાચ કોઈ ગમે તેવી વાત આપણને કહે પણ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સંશય સુદ્ધા ના થાય. ભગવાનના સ્વરૂપમાં તો આપણને આપણા સદગુરુએ એવી ગાંઠ મરાઈ છે કે સર્વોપરી તો એક મારો મહારાજ છે. ભગવાનના સ્વરૂપમાં તો ક્યારેય આપણને આપણે લોયાધામ પરિવારના કોઈ પણ સંતો ભક્તોને ક્યારેય ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં અનિશ્ચય થાય જ નહીં, પણ ક્યારેક પરિસ્થિતિને વશ થઈને આપણે ભૂલી જઈએ અને ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થઈ જાય. અત્યારે કોરોનાનો કાળ છે, કદાચ આપણને પણ એવો કોરોનાનો અસર આપણા પણ જીવનની અંદર આવી અને ત્યારે આપણને એવું થાય કે હું આટલી ભક્તિ કરું છું ને ભગવાન કેમ મારી સામે જોતા નથી, કે ભગવાન કેમ મને જ દુઃખ આપ્યું, બીજાને કેમ કોઈને નહીં મને જ કેમ. આવું બધું છે એ ભગવાનના સ્વરૂપમાં અનિશ્ચયનો ઘાટ જ છે, એનો જ એક પ્રકાર છે. માટે એ બધુંય આપણે જે મહારાજની મરજી, મહારાજ જે કરતા હશે બધું મારા સારા માટે કરતા હશે એવું ભગવાનનું કરતાપણું અને ભગવાનના સ્વરૂપની અંદર મારું સારું જ કરે છે, મારું સારું કરવા માટે જ આવું મને આપે છે, દુઃખ આપે છે, જે આપે છે, એવો દ્રઢ વિશ્વાસ રાખીએ, એવો નિશ્ચય રાખીએ. બીજું, આપણને મળેલા આપણા મોક્ષના દાતા, આપણા સદગુરુ, આપણા સંતો, આપણા ભક્તો એનો પણ નિશ્ચય રાખીએ. કોઈના મુખે ગમે તેવી વાત સાંભળીએ કે આપણું મન પણ જો સંશય નાખવા આવે, જેમ મહારાજ અહીંયા વચનામૃતમાં કીધું એમ કોઈક સંશય નાખવા આવે અથવા આપણું મન સંશય કરે તો પણ ભગવાન અને સત્પુરુષ એ બેની બાબતમાં કોઈનું કે પોતાના મનનું કંઈ પણ માનવું નહીં. આવી રીતે એકવાર જે નિશ્ચય થયો એ થયો એવી ગાંઠ વાળીએ તો મહારાજ રાજી થાય. અને આ તો પાયાની વસ્તુ છે, બહુ મુખ્ય વસ્તુ છે, એટલે આપણે આ બધી બાબતો માટે બહુ સાવચેતી રાખીને મોક્ષના માર્ગે ચાલીએ, કારણ કે આ જ વસ્તુ આપણને મોક્ષના માર્ગે ચલવાની અંદર બળ પૂરું પાડે છે. મહારાજના સમયની અંદર, મહારાજના સમય પછી સંતો ભક્તોએ કેવી કેવી પરિસ્થિતિની અંદર કેવો કેવો નિશ્ચય રાખ્યો. સાવરકુંડલા પાસે જિંજોડા ગામ છે, ત્યાં ઉગા ચાંદુ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા. તેમનો નિશ્ચય પણ પર્વતપ્રાય હતો. તે ઉગા ચાંદુ એક વખત ગામના ચોરાના ડાયરામાં બેઠા હતા, ત્યાં ગરડા તરફથી ચારણ આવ્યો. તેને ઉગા ચાંદુને હરિભક્ત જાણીને જય સ્વામિનારાયણ કહ્યા, ત્યારે ઉગા ચાંદુએ તે ચારણને કહ્યું, જે ગઢવા ક્યાંથી આવો છો? તેને કહ્યું જે હું સ્વામિનારાયણના ગરડેથી આવું છું. આવું ગઢવાનું વચન સાંભળીને પૂછી જોયું, જે નવા નવલી કાંઈ વાત હોય તો કહો. ત્યારે ગઢવે કહ્યું, જે વાત તમને કહેવાય તેવી નથી, પણ તે છતાં આપની મરજી હોય તો કહું. ત્યારે ઉગા ચાંદુએ કહ્યું, જે આ ડાયરો સાંભળે તેમ સુખેથી કહો. ત્યારે ગઢવે કહ્યું, જે ગઢડામાં દાદા ખાચર કહેવાય છે તેમના દરબારમાં સ્વામિનારાયણ જાદુગરા રહે છે. તે જાદુ બતાવીને પોતાને વશ કરીને દાદા ખાચરની ચારેય બહેનોને સ્વામિનારાયણ લઈ ગયા, તેનો પત્તો જડતો નથી. એક તો એ વાત નવી છે. ત્યારે ઉગા ચાંદુએ કહ્યું, જે ઓહો, ચાર જ લઈ ગયા?
16,108 સ્ત્રીઓને સ્વામિનારાયણ લઈ જાય ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન જેવા શ્રી સ્વામિનારાયણ ભગવાન કહેવાય, ને તેથી અધિક લઈ જાય તો શ્રી કૃષ્ણ ભગવાનથી મોટા ભગવાન કહેવાય, પણ ગઢવા સ્વામિનારાયણ ભગવાન છે, એ સિવાય દુનિયામાં બીજો ભગવાન નથી, માટે એ વાત રહેવા દે, ને બીજી નવીન વાત હોય તો કહો. ત્યારે તે ગઢવે કહ્યું, જે સ્વામિનારાયણ એક પ્રકરણ ફેરવેલ છે, જે પોતાના સેવક હોય તેના કંઠમાં રુદ્રાક્ષનો પારો બંધાવે છે એવું સાંભળેલ છે. આવું ગઢવાનું વચન સાંભળીને તેને ઉગા ચાંદુએ કહ્યું, જે રુદ્રાક્ષનો પારો પવિત્ર છે અને ત્રણ વર્ણને ધારણ કરવા યોગ્ય છે, પણ સ્વામિનારાયણ એવી આજ્ઞા કરે જે સૂકું ખાસડું હોય તે હોય તેમાં દોરી પરોવીને કંઠમાં ધારણ કરવું, એમ આજ્ઞા કરે તો તે પણ કંઠમાં પહેરવું છે, પણ સ્વામિનારાયણનું વચન શિર સાટે પાડવું છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાન છે ને તેમના સ્વરૂપનો તેમના પ્રતાપથી મારા અંતઃકરણમાં પરિપૂર્ણ નિશ્ચય થયેલ છે, તે તારા કહેવાથી હું નિશ્ચયમાંથી ડગું તેમ નથી. તું ફાવે તેમ સ્વામિનારાયણ સંબંધી વાંકું બોલીશ તો પણ મારા નિશ્ચયમાં ફેરફાર થાય તેમ નથી. હવે તું અહીં ન રોકાતા રસ્તો પકડ, નહીંતર આ તરવારથી તારું મસ્તક ઉડાડી દઈશ, એમ કહીને તેને ગઢવાને રજા આપી. પણ ગઢવાના વચનથી નિશ્ચયમાં ડગમગાટ થયો નહીં, એવા નિશ્ચયવાળા ઉગા ચાંદુ હતા. મહારાજના વિશે ગમે તેવી વાતો કરી એને, પણ તોય ઉગા ચાંદુને મહારાજનો નિશ્ચય હતો. કોઈની પણ શરમની અંદર આવ્યા વગર તરત જ એને સંભળાઈ દીધું કે મહારાજ તો ચાર જ લઈ ગયા છે ને, ચાર લઈ જાય ત્યાં સુધી તો કૃષ્ણ, 16,100 લઈ જાય ત્યાં સુધી તો કૃષ્ણ જેવા, અને જો એનાથી વધારે લઈ જાય ને તો મારા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સાચા. સામેવાળાને બોલવાનું કાંઈ રહ્યું જ નહીં. આવો નિશ્ચય હોય, આવું વચન કોઈ આપણને હલકું આપણા મહારાજ માટેનું કે સદગુરુ માટેનું કોઈ કહે, અને તરત જો આપણે એને આવી રીતે આપણો નિશ્ચય જે હોય એ વચન આપણે તરત એને સામે સંભળાવી દઈએ, તો જિંદગીમાં ફરી ક્યારેય આપણને કોઈ આવી હલકી વાત આપણી આગળ કરી શકે નહીં, હિંમત જ ના કરે. અને ભગવાનના ભગતનું તો એવું લક્ષણ જ એવું હોય કે એની આગળ કોઈ આવી હલકી વાત કરી જ ના શકે, પણ એ ક્યારે કોઈ ના કરી શકે કે આપણા જીવની અંદર નિશ્ચયો પાકો હોય ત્યારે. આપણું મન જ ડગમગાટ કરતું હોય કે આમ હશે કે આમ હશે, આ સાચું કે આ સાચું, તો દુનિયાના લોકો કુસંગના લોકો એ તો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે આને સત્સંગમાંથી પાડું. માયા તો રાહ જોઈને જ બેઠી છે કે ક્યારે આ જીવને હું મારો કરી લઉં. માટે આવો નિશ્ચય આપણે પણ આપણા જીવનની અંદર દ્રઢ કરીએ. મહારાજ, પોતાના સદગુરુ, આપણને મળેલો લોયાધામ પરિવાર, બધાનો એવો નિશ્ચય કરીએ કે કંઈ પણ થઈ જાય મને, પણ તો પણ મારે આ મહારાજ, આ સદગુરુ, આ લોયાધામ પરિવાર એને છોડવું નથી. કેમ કે મારું કલ્યાણ મહારાજે અહીંયા જ રાખ્યું છે. જો હું અહીંયા શિર સાટે રહીશ, જીવનના અંતિમ શ્વાસ સુધી પડ્યો રહીશ, તોય મહારાજ મને ધામમાં લઈ જશે. આવો નિશ્ચય રાખીએ કે પૃથ્વી પરનું જે પણ મારા કલ્યાણ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હતું એ બધું મહારાજે મને પોતાનું સ્વરૂપ આપીને, એ સ્વરૂપને સમજાવે એવા મારા સદગુરુ આપીને, આવા સંતો ભક્તોનો નિત્યનો સંગ કહેતા ભીડો સમુદાય આપીને ભગવાને મને બધું જ પૃથ્વી પરનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપી દીધી છે. માટે આ છોડીને મારે ક્યાંય જવું નથી. આવો નિશ્ચય આપણે દ્રઢ રાખીએ, મહારાજ આપણા ઉપર બહુ રાજી થાય, મહારાજના હૃદયની અંદર આપણે પાકા સત્સંગી તરીકેનું સ્થાન મેળવી શકીએ. આગળ મહારાજ કહે છે, મહારાજ કહે છે કે પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. પક્ષ માટેની ઘણી બધી વાતો આપણે કથા વાર્તા દરમિયાન સાંભળી છે. ઘણા બધા એવા મહારાજના સમયની અંદર ભક્તો થયા, એના પછી પણ એવા ભક્તો થયા કે જેનો પક્ષ પોતે શિરને સાટે રાખતા. કોઈક સંતોને કંઈક તકલીફ પડી હોય, ભક્તોને કંઈક તકલીફ પડી હોય, અને ત્યારે એ મારા છે, પોતાના છે એમ જાણીને એમની મદદ કરી હોય, સેવા કરી હોય. ક્યારેક કોઈક કંઈક અવળું બોલતા હોય ભગવાન વિશેનું, સંતો વિશેનું, અને ત્યારે પોતે પક્ષ રાખ્યો હોય અને મહારાજે એમને પોતાનું ધામ આપ્યું હોય,
એવા ઘણા બધા પ્રસંગો છે. મહારાજે લોયાના ત્રીજાની અંદર યાદ કર્યા ગુંદાળી ગામના બે કાઠી મામયો અને મેરામન. પોતાના મામાના સાધુ પોતાની માતા રાંદેબાઈને રડતા જોયા, પૂછ્યું કે શું થયું, અને માતાએ બધી વાત કરી કે સંતો તારા મામાના સાધુઓ આવ્યા હતા અને એમના માટે રસોઈ કરતા હતા અને બધું તૈયાર હતું, બસ જમાડવાની વાર હતી, અને આપણા ગામના ગામધનીએ માણસો પાસે સંતોનું રસોઈ અભડાઈ દીધીને સંતોને મારીને કાઢી મૂક્યા છે. આટલી વાત કરી ત્યાં બંને દીકરાઓ તૈયાર થયા. માને સામાનને બધું ભરીને ગાડામાં બેસાડીને કીધું કે માં તું ગઢડે જા, જો અમે જીવતા રહીશું તો ગઢડે આવીશું, અને જો જીવતા નહીં રહીએ તો અક્ષરધામની અંદર મળીશું. આમ કરીને બંને દીકરાઓ મામયો અને મેરામન તરત પેલા કાઠી દરબાર જ્યાં બેઠો હોય છે દરબાર ભરીને, ત્યાં જઈને પૂછ્યું કે મારા મામાના સાધુને કોને મારીને મોકલ્યા. ત્યાં દરબારે કીધું કે મેં તરત જ એનું માથું ઉડાડી દીધું, અને બીજા જે બધા એના માણસો હતા મારવા તૈયાર થયા ત્યારે કીધું કે જુઓ ભાઈ, અમે તો મરવા માટે જ આવ્યા છીએ, જેને મરવું હોય તે આવો. પછી બધા બેઠા રહ્યા અને પોતે બંને ભાઈઓ ગરડે જતા હોય છે, પણ રસ્તાની અંદર કપટથી ઝાડીઓમાં સંતાઈને હુમલો કર્યો અને બંને ભાઈઓ ત્યાં સાધુનો પક્ષ રાખવાની અંદર પોતે મરાયા. પણ મહારાજ ત્યાં એ યુદ્ધભૂમિમાં રસ્તાની અંદર મહારાજે દર્શન દીધા અને મહારાજ પોતાના અક્ષરધામની અંદર લઈ ગયા. આવા તો ઘણા બધા પ્રસંગો છે, પણ આપણે આપણા જીવનની અંદર વિચારીએ કે કોઈક સંત કે કોઈક ભક્તને કંઈક આવી પરિસ્થિતિ થઈ અને ત્યારે હું એના પક્ષે કેવો ઊભો રહ્યો, કે મેં એવો કેટલો પક્ષ રાખ્યો અને હું કેટલો રાખી શકું. જો આપણું મન પાછું પડતું હોય કે આવું તો ના કરાય, આમ તો ના હોય, ક્યાંક સમાજની ક્યાંક કોઈક મોટા માણસોની મોહબત કે શરમ નડતી હોય, આ બધું આપણે છોડીએ. મહારાજને રાજી કરવા છે તો નિયમ નિશ્ચય અને પક્ષ ત્રણેય વસ્તુ આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરીએ. આગળ મહારાજ આ વચનામૃતની અંદર કહે છે, અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે તો પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો, અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમો હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. આમ મહારાજે વાત કરી કે મોટેરો સત્સંગી કોણ, પોતાનું સર્વસ્વ ભગવાનને માથે ભગવાનને ભગવાનના ભક્તને માટે કરી રાખે, સત્સંગને અર્થે માથું દેવું પડે તો માથું દે, અને પોતાના ઈષ્ટદેવે આજ્ઞા કરે કે પરમહંસ થાય તો તત્કાળ પરમહંસ થાય. આ બધી તૈયારી આપણે આપણા જીવનની અંદર કેળવીએ. મહારાજને રાજી કરવા છે, સત્સંગની અંદર મોટા થવું છે, કહેતા મોટા એટલે કંઈ સત્સંગની અંદર લોકો આપણને માને બહુ મોટા ભગત છે એવું નહીં. મહારાજના હૃદયની અંદર બધા સંતો ભક્તોના હૃદયની અંદર મોટપ મળે એવી મોટપ તો આપણે બધાને જોઈએ છે, એટલા માટે મહારાજે અહીંયા જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે રહીએ, એવો પ્રયત્ન કરીએ જેથી કરીને મહારાજના હૃદયની અંદર આપણી મોટપ જે સ્થાન દાદા ખાચર સુરા ખાચર આદિ મહારાજ સમકાલીન ભક્તોનું મહારાજના હૃદયની અંદર છે એવું જ આપણે આપણું જીવન બનાવીએ. આપણું સર્વસ્વ તન મન ધન બધું મહારાજ મહારાજના સંતો ભક્તો બધાને માટે કરી રાખીએ, જરૂર પડે માથું દેવાની તૈયારી રાખીએ, કહેતા આપણે આપણા જીવની કે કોઈની પણ પરવા કર્યા વગર સત્સંગને માટે નિયમ નિશ્ચયને પક્ષ રાખીને આપણે સત્સંગ અંદર જીવીએ તો મહારાજ રાજી થાય. આગળ મહારાજ વિવેક બતાવે છે કે આને મોટેરો હરિભગત કહેવાય, પણ સભાની અંદર તો લોક પ્રમાણે લોકની અંદર જે મોટો માણસ કહેવાતો હોય
એનું રાખવું પડે, એને આગળ બેસાડવું પડે એની વાત મહારાજ આગળ આ વચનામૃતની અંદર આપણને કહે છે. અને ત્યાં રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા અને ઋષિ સમાધિમાં હતા, રાજાનું સન્માન થયું નહીં ને રાજાને રીસ ચડીને મરેલ સર્પ હતો તો એ ઋષિના ગળામાં નાખ્યો અને ઋષિના પુત્રે શાપ દીધો, તેને કારણે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયું. આવી રીતે પરીક્ષિત રાજાની વાત મહારાજે અહીંયા દ્રષ્ટાંત આપ્યું. અને બ્રહ્માની સભાની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા અને શિવજી ઊભા ના થયા અને ત્યાં જે આખી બધી ધમાલ થઈને દક્ષનું સન્માન ન થયું ને દક્ષને રીસ ચડીને શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો અને નંદીશ્વરને ભૃગુ ઋષિ તેને સામસામાં સાપ થયા અને પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા અને આખી પૌરાણિક કથા છે, આપણે બધાને ખબર જ છે. પછી વીરભદ્રે દક્ષનું માથું કાપીને યજ્ઞના અગ્નિની અંદર હોમ્યું અને પછી એ દક્ષનું મુખ બકરાનું થયું. આખી વાત મહારાજે ટૂંકની અંદર અહીંયા વચનામૃતની અંદર કીધી છે. માટે ગ્રહસ્થ તથા ત્યાગી તે સૌને એ રીત રાખવી જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, અને જો અપમાન કરે તો તેમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. આ વિવેક મહારાજે આપણને શીખવાડ્યો કે જેનું લોકની અંદર જે મોટો હોય એનું જેમ સન્માન કરવું ઘટતું હોય, જ્યાં આગળ બેસાડો ઘટતું હોય ત્યાં એનું એ પ્રમાણે સન્માન કરવું. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 61મું વચનામૃત થયું. આગળ સ્વામીની વાત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી છે, એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખલો. કેમ છે, કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે ને એક તો ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લે તેમાં શું કહ્યું. જે ઇન્દ્રિયો અંતઃકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. અને વળી 64 લક્ષણ સાધુના કહ્યા છે તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે, અને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે. સ્વામી અહીંયા આપણા માટે જે શાસ્ત્રોની અંદર અઘરો રસ્તો છે એને સરળ કરીને આપણને આપે છે. સ્વામી કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ તેને વશ કરવા એ તો પૃથ્વીની અંદર ઘોડો ફેરવવા જેવું છે, અને પોતાને બ્રહ્મરૂપ માનવું એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. એમ સ્વામી કહે છે કે 64 લક્ષણ સાધુના કીધા છે, એ લક્ષણ જે હરિગીતામાં મહારાજે કીધા છે એ લક્ષણ શીખવા એ આપણા જીવનની અંદર ઉતારવા એ આખી પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું કઠણ છે. પણ સ્વામી કહે કે એવા 64 લક્ષણવાળા જે સાધુ હોય એની અંદર જોડાઈ જવું એટલે બધાય લક્ષણ આપણી અંદર ઓટોમેટિક આવી જાય. કહેતા એ ફળિયાની અંદર ઘોડો ફેરવા જેવું સુગમ છે, જે આપણાથી થઈ શકે એવું છે. શાસ્ત્રની અંદર તો ઘણું બધું વાતો બધી લખી જ હોય, પણ આપણાથી એમાંથી શું થઈ શકે એવું છે આપણી કેપેસિટી જોઈને મોટા પુરુષ આપણને રસ્તો બતાવતા હોય. સ્વામીને આપણી કેપેસિટીની ખબર હતી કે ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા એને વશ કરવા, આપણને સારું સારું ખાવા જોતું હોય, સારો પ્રસાદ આપણને જોઈતો હોય, ઠંડી લાગતી હોય ત્યારે હીટર જોઈતું હોય અને ગરમી લાગતી હોય ત્યારે એસી જોઈતું હોય, કહેતા ભૂખ તરસ સુખ દુઃખ કંઈ આપણે સહન કરી શકીએ એવી કેપેસિટી આપણી હોય નહીં. અને એની અંદર આપણે મહારાજને મોટા પુરુષોને રાજી કરવા છે, એમના હૃદયની અંદર સ્થાન મેળવવું છે. જે અક્ષરધામની અંદર નંદ સંતો, દાદા ખાચર, પર્વતભાઈ, જીનાભાઈ આદિ હરિભક્તો છે એ જ અક્ષરધામની સભામાં જઈને બેસવું છે, તો એના માટે આપણને સદગુરુઓ બહુ સરળ રસ્તો કરી આપે છે. એવી રીતે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને સરળ રસ્તો કરી આપ્યો. એક તો આખી પૃથ્વીમાં ઘોડો ફેરવો, ક્યાં આખી પૃથ્વીમાં ઘોડો ફેરવવો, કેટલું કઠણ કામ, કહેતા અશક્ય કામ, અને સ્વામી હાવ આપણને સરળ કરી આપ્યું ફળિયામાં ઘોડો ફેરવવો. આખી પૃથ્વીમાં ઘોડો ફેરવો, આખી જિંદગીને પેઢીઓની પેઢીઓ જતી રહે તોય પૂરું ના થાય, અને ફળિયામાં ઘોડો 5-7 મિનિટનું કામ. એમ સ્વામી આપણને એકદમ સરળમાં સરળ રસ્તો બતાવ્યો કે પોતાને બ્રહ્મરૂપ માનવું તો ઇન્દ્રિયો અંતઃકરણનો કજ્જો બધો મટી જાય, અને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું તો
તો એ બધાય લક્ષણો ઓટોમેટિક આપણી અંદર આવી જાય. આટલું સરળમાં સરળ સ્વામીએ બતાડ્યું. હવે જો આપણે આ સાધન ના કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ સ્વામીની નજરમાં તો ના જ હોય. સ્વામીને કેટલું દુઃખ થાય કે મેં આને સાવ સરળમાં સરળ આપ્યું અને તો એ નથી કરતો. હસુંય આવે, રડુંય આવે અને આપણા પર મોટાને એવું થાય કે આને ફરીવાર કશું આપવું નથી. આ લોકની અંદર, આ લોકની દ્રષ્ટિએ કંઈક વિચારીએ કે આપણને, આપણે તમે બધા જોબ કરતા હોય ત્યાંની દ્રષ્ટાંત લઈએ તો બધાને સમજવામાં સરળતા રહે. કોઈ જોબ કરે છે આઈટીની અંદર, એને કંઈક પ્રોજેક્ટ કરવાનો છે અને પોતાને જ ખાલી એ પ્રોગ્રામિંગ લખવાનું છે અને નથી આવડતું અથવા તેના માટે બહુ કઠણ છે. કોઈક એને બહુ સરળ રસ્તો બતાવે છે, એના જેવો જ પ્રોગ્રામ લખેલો હોય એ આપે છે કે બસ આની અંદર આટલો જ ફેરફાર કરવાનો છે ને આટલું કરી નાખો એટલે તમારું કામ પતી ગયું. હવે જેને હેલ્પ કરી એને તો આપી દીધું મટીરિયલ, પણ પેલા વ્યક્તિ એનો ઉપયોગ જ ના કર્યો તો પેલા વ્યક્તિને કેવો ભાવ થાય કે આને ફરીવાર કશું કહેવાનું જ નહીં, આપણી કોઈ વાત માનતો નથી, એને હાવ સરળમાં સરળ આપ્યું તોય કર્યું નહીં તો ફરીવાર એને શું આપવું? હેત જ ઉતરી જાય. એમ મોટા પુરુષે આપણને આટલું સરળ આપ્યું અને જો આપણે ના કરીએ, આપણે આપણા જીવનની અંદર આ વસ્તુને એપ્લાય ના કરીએ, મોટા સાધુમાં આવી રીતે જોડાઈએ નહીં તો ફરીવાર આનાથી સરળ સાધન મોટા પુરુષને આપવું હોય તો એ 10 વાર વિચાર કરે કે આને આપ્યું હતું ત્યારે એને કર્યું નથી તો ફરીવાર કશું આપવું નથી. માટે આ પણ આપણે ધ્યાનમાં રાખીએ સ્વામીની વાત, પ્રકરણ 1 વાત નંબર 172. આગળ ચરિત્ર છે સુંદરજી સુથારનું. સુંદરજી સુથારનું ચરિત્ર આપણે ઘણીવાર સાંભળ્યું છે અહીંયા આ યુવા સભાના કોર્સની અંદર છે. આપણે બધાએ જાતે જ એ ચરિત્ર વાંચીશું. જેમ દાદા ખાચરનું ચરિત્ર અત્યારે કથા વાર્તા દરમિયાન આપણે સાંભળીએ છીએ, એમ આ ચરિત્ર પણ આપણે વાંચીને આપણા જીવનની અંદર ક્યાં ક્યાં ટચ થાય છે, એમાંથી આપણને શું શું શીખવા મળે છે, ક્યાં ક્યાં એમાંથી આપણા જીવનને લગતા પ્રશ્ન ઉદ્ભવે છે કે હું આવું કરી શકું છું કે કરું છું કે મારા જીવનની અંદર આટલું છે કે નથી, વગેરે વગેરે પ્રશ્નો આપણે પોતાની જાતને પૂછતા જઈએ ચરિત્ર વાંચતા વાંચતા. અને જો આપણા જીવનમાં કંઈક ખામી હોય કે ઉણપ હોય તો એ બધાને પૂરી કરતા જઈએ અને આ ચરિત્રની અંદરથી આપણે જાતે જ પ્રેરણા મેળવીએ અને ચરિત્રનું વાંચન આપણે કરીએ, આપણું જીવન એવું બનાવવા માટે પ્રયત્ન કરીએ. માટે આજની આ યુવા સભાથી આપણે બધાએ નક્કી કરીએ, જે મહારાજે આપણને આ વચનામૃતની અંદર સમજાવ્યું છે નિયમ નિશ્ચય અને પક્ષ રાખવા બાબત, બીજો વિવેક જે શીખવાડ્યો એ, અને સ્વામીએ વાતોની અંદર જે આપણને અતિશય કઠણમાં કઠણ વસ્તુ એને સરળમાં સરળ કરીને આપી તો એ મોટા પુરુષને આપેલી દવા પણ આપણે લઈએ, અને મહારાજના અમૃત વચનો એનું પણ આપણા જીવનની અંદર આપણા જીવન એવા બનાવીને એનું પાન કરીએ, અને સુંદરજી સુથારના ચરિત્ર દ્વારા આપણું જીવન, આપણા જીવનની અંદર એમને જેવું મહારાજની નિષ્ઠા હતી કે મહારાજના વચને દાઢી મૂછ મુંડાઈને મહારાજે કીધું પરમહંસ થા, જેમ આ વચનામૃતની અંદર આવ્યું કે મોટેરો હરિભગત કોણ છે તો પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય, એમ સુંદરજી સુથારે મહારાજના એક વચને બીજું આગળ પાછળ કંઈ પણ વિચાર્યા વગર તરત જ દાઢી મૂછ મુંડાઈને પોતે પરમહંસ થયા. તો એવા ગુણો આપણી અંદર પણ આવે એના માટે એનું પણ આપણે વાંચન કરીએ. આમ આખી આ યુવા સભાથી મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, સંતો, ભક્તો બધાએ રાજી થાય એવું આપણું જીવન બને અને મહારાજના હૃદયની અંદર, મોટાના હૃદયની અંદર આપણું સ્થાન એક સારા, એક પાકા સત્સંગી તરીકેનું બને એવું આપણું બધાનું જીવન બને, અને એ માટે આપણને મહારાજ ગુરુજી સતત આપણને બળ આપે, આપણી ભેગા રહે એવી એમના જ ચરણમાં પ્રાર્થના. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. જય શ્રી ઘનશ્યામ મહારાજની જય.